નમસ્કાર, હું નિશિત રાજગુરુ. શું રાજ્યના મહાનગરોમાં રહેતા લોકો શુદ્ધ પાણી પીવે છે? તમે જે પાણી પીવો છો એ કેટલું શુદ્ધ છે? ત્રણ શહેરોના આ દ્રશ્યો જોયા બાદ આ સવાલ તમારા મનમાં ચોક્કસ થશે. જળ એ જ જીવન કહેનારા આપણે આ જળને કઈ હદે બગાડી કાઢ્યું છે તેનો આ વરવો નમૂનો છે. વડોદરા, અમદાવાદ અને સુરત આ ત્રણેય શહેરોમાં એક સરખી સમસ્યા રંગીન અને દુર્ગંધ મારતા પાણીની છે. આ ત્રણેય શહેરોમાં દૂષિત અને કલરવાળું પાણી આવી રહ્યાની પાછલા કેટલાક સમયથી ફરિયાદ ઉઠી છે. આરોપ છે કે વડોદરામાં ઉદ્યોગોના પાપે ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે, તો અમદાવાદમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે સુરતમાં પણ છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીથી પ્રજા પરેશાન છે. એક તરફ ઉનાળો, બીજી તરફ પાણીની પારાયણ સર્જાતા આ ત્રણેય શહેરોના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ત્રણ અલગ અલગ દ્રશ્યો આપ જુઓ. વડોદરાની વાત હોય, વાત અમદાવાદની હોય કે સુરતની, તમામ જગ્યાએ એક સરખી સમસ્યા પ્રદૂષિત પાણી. સુરતની શાન ગણાતી તાપી નદી પર ઘેરાયું છે પ્રદૂષણનું સંકટ. નદીમાં કેમિકલ રૂપી ઝેર ભળવાના કારણે નદી દૂષિત થઈ ગઈ છે. પાણીમાં કલર, એમોનિકલ નાઇટ્રોજન, ટર્બિડિટીના માત્રા વધુ છે. શહેરમાં ડોળા, દુર્ગંધયુક્ત અને લાલ જીવાતવાળા પાણીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, જેને પગલે કોર્પોરેશનની ડ્રેનેજ સમિતિના સભ્યોએ તાપી નદીના કેચમેન્ટ એરિયામાંથી રો વોટર તરીકે લેવાતા પાણીની ગુણવત્તા ચકાસવા હોડીમાં બેસીને તપાસ શરૂ કરી. હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓની સાથે સભ્યોએ અમરોલી, લંકા વિજયથી હોડીમાં બેસી કોલપાડા, કાપોદ્રા બ્રિજ, ચીકુવાડી બ્રિજ, નાના વરાછા ઢાળ, રામજી, ઓવારો, મોટા વરાછા બ્રિજ, સૌજી, કોરાડ બ્રિજ અને ઉત્તરાણ વિસ્તારમાં તાપી નદીના પાણીના કુલ 6 સેમ્પલ મેળવ્યા. બાદમાં પાલિકાની ખટોદરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ હાથ ધરાયું. જોકે પાલિકાની લેબમાં જ થયેલા પરીક્ષણમાં તમામ સેમ્પલ અનફિટ જાહેર થયા. મહત્વપૂર્ણ છે કે એક રિપોર્ટ અનુસાર 2021 સુધીમાં દેશની 311માંથી ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 2022 સુધી ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત નદીઓની યાદીમાં સામેલ છે. તો સ્થાનિક કોર્પોરેટર સેજલ માલવિયાએ પરીક્ષણ કરાવેલા પાણીના નમૂના પણ ફેલ ગયા છે. સેજલ માલવિયાનો આરોપ છે કે મનપા તંત્રની મિલીભગતથી કેટલાક ઉદ્યોગો તાપી નદીમાં સીધું દૂષિત પાણી છોડી રહ્યા છે, જેના કારણે સ્વચ્છ અને સુંદર નદી પ્રદૂષિત થઈ છે. અમે સેમ્પલો લીધા અને 6 જગ્યાએથી સેમ્પલ લીધા. નાની નાની જગ્યાએથી તો અમે સેમ્પલ પણ નથી લીધા. મેન જે મોટા મોટા ભૂંગળા હતા ત્યાંથી સેમ્પલ લીધા, તો 106 સેમ્પલ અનફિટ આવ્યા છે. જોઈ લો, આ જોઈ લો, અનફિટ સેમ્પલ છે. અને કલરવાળું પાણી 5 થી 15% હોવું જોઈએ. દૂષિત પાણીને પગલે રહીશોમાં રોષ ફેલાયો છે. રહીશોનો આરોપ છે કે મનપા તંત્ર જાણી જોઈને કાર્યવાહી કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે, જેના પગલે ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાઈ ગયા છે. આ પાણી અમારે પીવા લાયક આવતું નથી અને અમારે પાણી બીજે ભરવા જવું પડે છે. કેટલા દિવસથી આ સમસ્યા જોવા મળે છે? ઘણા દિવસથી આવે છે આવી રીતે પાણીની ફરિયાદ. બહુ ખરાબ પાણી આવે છે ને પૂરું દેતા નથી ને ઝાડા ઉલટી વારે વારે થઈ જાય. બધાને દાખલ થવું પડે છે. અને પાણી ખરાબ આવે તો કેમ નથી કોઈ ધ્યાન દેતું? દેવું જોઈએ ને ધ્યાન જરીક, તો પછી વારંવાર આખી સોસાયટીને એવું ને એવું થઈ જાય છે. તો હવે સુરતના રાંદેર ઝોનમાં દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો પણ અમે આપને સંભળાવીએ. માથે ઉનાળો અને પીવાના પાણીની પારાયણ સર્જાતા રાંદેર ઝોન વિસ્તારના રહીશોમાં રોષ છે. પાછલા કેટલાક સમયથી રાંદેર ઝોનમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. દૂષિત અને રંગીન પાણીનો પ્રશ્ન સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે મનપા તંત્રને ફરિયાદ પણ કરવામાં આવી. જોકે આજ દિન સુધી પીવાના પાણીના પ્રશ્નનો અંત નથી આવ્યો. સાહેબ, એક અઠવાડિયે અમે સ્થાનિક કોર્પોરેટરને અમે એસએમસીમાં પણ જાણ કરી છે, પણ કોઈ નિકાલ લાવતું પાણીનું સેમ્પલ લઈ જાય છે, આવીને કોઈ નિકાલ લાવતા નથી એ લોકો. અઠવાડિયે અમારી સોસાયટીના લોકો કેટલા બીમાર છે, ઘરે ઝારાનું પ્રમાણ વધી ગયું છે. એનો સ્થાનિક લોકો અમારી અભિપ્રાય જલ્દી નિકાલ કરી આશા રાખીએ છીએ. સુરત બાદ હવે વાત કરીએ રાજકોટના ઉપલેટાની મૌજ નદીની. આ નદીની સ્થિતિ જોતા તમને સવાલ થશે કે મૌજ નદી કોણે કરી મેલી? પહેલા સાબરમતી, પછી તાપી, હવે મૌજ નદી ઉદ્યોગોના પાપે દૂષિત બની છે. જો આ દ્રશ્યો છે મૌજ નદીના. આ નદીના પાણીનો રંગ જ ચાડી ખાઈ છે કે અહીં કોઈ તો પાપ થયું છે અથવા તો કોઈએ કર્યું છે. મૌજ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાણીનો રંગ જ બદલાઈ ગયો અને મૌજ નદીનું નિર્મળ જળ, સ્વચ્છ જળ રંગીન બની ગયું છે. સ્થાનિકોનું માનીએ તો આ વિસ્તારના ઉદ્યોગો દ્વારા અહીં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેના કારણે મૌજ રંગીન બની ગઈ છે. આવું કેમિકલયુક્ત પાણી પીવાથી ઢોરને નુકસાન થતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. જે તીખળ કરી ગયા છે આ લોકો અને જે પ્રદૂષિત પાણી કર્યું છે એને હિસાબે અમારા જે માલઢોર છે, તમે જોઈ શકો છો અહીંયા જે માલઢોરો રહેતા હોય છે એ અહીંયા પાણીનો ઉપયોગ ઢોરને પીવા માટે કરતા હોય છે અને અમારા ભાઈઓ જે પાણી બારે માસ આ નદી ભરેલી હોય છે એના હિસાબે પાણી પીવામાં પણ ઉપયોગ લેતા હોય છે અને નાવા ધોવામાં. પરંતુ જે ભેંસું પાણી પીવે છે આ ગંદુ પાણી એના હિસાબે જે માલઢોરની અંદર જે રોગ આવી ગયો છે. પ્રદૂષણ 5-6 દિવસથી આ કેમિકલ કોઈએ નદીમાં છોડેલું છે અને ગયા વર્ષે પણ છોડ્યું હતું, પણ પ્રદૂષણ બોર્ડને એવી અપીલ છે કે આ જલ્દીથી પકડે. અને અમારા ખેતરમાં પણ પાક નબળો થતો જાય છે અને ભૂગર્ભ તળમાં આ પાણી કેમિકલવાળું ભળે છે. એના કારણે શું નુકસાન થાય? પાક બળતો જાય છે અને પાકમાં રોગ ને જીવાતનું પ્રમાણ વધી જાય છે. મૌજ બાદ ભાદર નદીના પ્રદૂષણ અંગે પણ સવાલો ઊભા થયા. ભાદર નદી પ્રદૂષિત ન થાય તે માટે ફિલ્ટર પ્લાન્ટ સંપ તૈયાર કરાયા. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને ફિલ્ટર પ્લાન્ટ સંપ તૈયાર કર્યા. રજિસ્ટર ન હોય તેવા કારખાનેદારો દૂષિત પાણી નદીમાં ઠાલવતા હોવાનો દાવો થઈ રહ્યો છે. કારખાનેદારો બોરમાં પાણી ઉતારતા હોવાના કારણે નદીના તળ દૂષિત થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેતપુર નજીક હરિપર, મેવાસા, જયપુરના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. વાડા, ડુંગરા, પ્રેમગઢ, કેરાળી, પાંચપીપળાના ખેડૂતોને પણ આ સ્થિતિના કારણે નુકસાન થઈ રહ્યું છે. લુડાગરા, લુડાગરી ગામોમાં ખેડૂતોની જમીનને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યું છે આ દૂષિત પાણી. એક મહત્વપૂર્ણ અપડેટ. ઉપલેટાની મૌજ નદીનું પાણી દૂષિત થવાના મુદ્દે એક મહત્વપૂર્ણ સમાચાર. જીપીસીબીના અધિકારી ડીસી વાકાણીએ મોટું નિવેદન આપ્યું છે. મૌજ નદીમાં કારખાનાના કેમિકલયુક્ત પાણી નથી ઠલવાયું. આસપાસના રહીશોએ કપડાં કે થેલી ધોવાથી પાણી રંગીન થયું છે. તો વાકાણી સાહેબનો આ તર્ક છે કે નદીમાં કપડાં ધોવાથી આ પાણી, નદીનું પાણી દૂષિત થઈ ગયું છે. છેલ્લા 5 દિવસથી જે રીતે પ્રદૂષિત પાણી થયું છે જેને લઈને જીપીસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મારી સાથે જીપીસીબીના અધિકારી ડીસી વાંકાણી સર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, મૌજ નદીમાં જે લાલ કલરનું પાણી થઈ ગયું છે, જીપીસીબીએ ત્યાં તપાસ હાથ ધરી છે, શું તપાસમાં સામે આવ્યું છે? મેં જીપીસીબીના અધિકારીઓ ત્યાં ગઈકાલે જ મૌજ નદીના કિનારે પહોંચી ગયા હતા જ્યાં આગળ આ ઘટના થયેલી હતી. કિનારા ઉપર જોયું તો લાલાશ પડતું પાણી હતું અને અમે કુલ 2 સેમ્પલ લીધા છે, એક કલરવાળું સેમ્પલ અને એક ઉપરવાસનું એક સેમ્પલ, જેથી નદીના પાણીની ગુણવત્તાના બંને સેમ્પલની ખ્યાલ આવી શકે. પ્લસ સ્થાનિકોમાં બી તપાસ કરી. ત્યાં નદી કિનારે અમુક મજૂર વર્ગ રહે છે જે લોકો કપડાં કે જૂના કંઈક પ્લાસ્ટિક એવું કંઈક બધું બહુ સારી એવી સંખ્યામાં ત્યાં કિનારે ભેગું કરેલું છે અને સ્થળ તપાસ જોતાં એવું લાગે છે કે કંઈક ધોવાયું છે આ લોકો દ્વારા કશીક વસ્તુ, જેમાં અમને એવું લાગે છે કે કપડાં, જૂના કપડાં હોય જેમાં ક્યાંક કશોક રંગ ચોંટી ગયેલો હોય, તે રંગને કારણે આ પાણી લાલ થઈ ગયું છે. ત્યાં પાણીના વહેણમાં એક જગ્યાએ કપડું પડેલું બી હતું એટલે સ્પષ્ટ દેખાતું હતું કે કપડાને કારણે કપડાથી પાણીના વહેણની દિશામાં થોડો કલર હતો અને ઉપરની સાઈડમાં કલર નહોતો. ત્યાં સ્થાનિકમાં બી પૂછ્યું હતું, એક ભાઈએ જણાવ્યું બી કરી કે આ લોકોએ કપડાં ધોયા છે અને એને કારણે આ પાણીએ કલર પકડ્યો છે. અમારી મુલાકાત દરમિયાન ત્યાં આગળ મજૂર વર્ગમાંથી કોઈ હાજર ન હતું, પણ કોઈ પ્રદૂષિત પાણી જે કોઈ નિકાલ કરી ગયો કે કેમિકલ નાખી ગયો એવી કોઈ આ ઘટના નથી.